પરમ દિવસે ગાડી લઈને પડ્યો, મારો આગળની ગાડી નો બોનેટ તૂટી ગયેલું છે. એટલા ખાડા છે કે હા દીદી નાના કોઈ ચારો નથી ચાલવાનું. ભરૂચ શહેરના અનેક માર્ગોનું સત્યાનાશ વળી ગયું છે. નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓના પેટનું એ પાણી હલતું નથી. શું અધિકારીઓ આ બિસ્માર રસ્તા ઉપરથી પસાર થતા નહીં હોય? શું તેમની કમરો લચકાતી નહીં હોય? તેવા અનેક સવાલો વચ્ચે હવે નગરજનો મેદાનમાં ઉતર્યા છે અને મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે. ભરૂચ શહેરના મમ્મદપુરાથી આલી ઢાળ સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર બની ગયો હતો અને વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે મોડે મોડે પણ નગર સેવા સદન દ્વારા રસ્તા પરના ખાડાઓનું પૂરવાનો ઉપાય શોધી લીધો છે અને પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. પેવર બ્લોકની બિસ્માર માર્ગનું પેચિંગ વર્ક કરવાનો નિર્ણય લેવાયો છે. નમસ્કાર. મોહમ્મદપુરા ઢાલ પર વરસાદના કારણે રસ્તા પર ખાડા પડી જવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા ત્યાં ગાડી વારંવાર વેટ મિક્સ નાખવાથી પણ ત્યાંના કોઈ રસ્તાનો નિકાલ આવ્યો નથી. એ માટે પક્ષ અને વિપક્ષની સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં ગાડી બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત રીતે કરીએ, જેથી કરીને ત્યાંની ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે. અને આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સહ સહકાર આપે, જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ. ભરૂચ શહેરમાં મમ્મદપુરાથી આલી ઢાળનો અંદાજિત 1-1.5 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે. નગર સેવા સદન દ્વારા પણ રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવનાર છે. જોકે તેમ છતાંય રસ્તો બિસ્માર જ બની રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ નગર સેવા સદનના પ્રમુખ દ્વારા સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સાથે એક બેઠક યોજી હતી, જેમાં ચર્ચા કરી મોહમ્મદપુરાથી આલી ઢાળનો માર્ગ હંગામી ધોરણે નિકાલ લાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માર્ગ ખૂબ જ બિસ્માર બની ગયો છે, જેના કારણે ખાડામાં પેવર બ્લોકનું પેચિંગ કરવામાં આવશે તેવું પણ લાવવામાં આવ્યું છે. પરંતુ પેચિંગ વર્ક પેવર બ્લોકનું કેટલું ટકશે તે પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે. બિસ્માર રસ્તાઓના પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરિકોએ વિડીયો વાયરલ કર્યા છે, જેના કારણે મોડે મોડે પણ નગરપાલિકાનું સત્તાપક્ષ અને વિપક્ષ જાગૃત થયું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ બિસ્માર માર્ગો ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. શરમજનક ઘટના કહે ભરૂચ નગરપાલિકા માટે કે 3 કિલોમીટરનો જે ભરૂચ શહેરનો વિસ્તાર છે એના એક રોજ જો નગરપાલિકા ન બનાવી શકતી હોય અને પ્રજાને જે તકલીફ પડે, પ્રજા તમને કરોડો રૂપિયા ટેક્સ આપે છે અને તમે આ ખાડામાં પડીને તો કોઈનો જીવ છે ત્યારે તમે એને સહાય આપશો? આવી ઘટનાનું પુનરાવર્તન ડિકોડિયામાં છું. તમે દીકરાના ફેમિલીને નોકરી આપી, પૈસા આપ્યા, પરંતુ એના ફેમિલીની વાઇફ વિધવા બિચારી થઈ ગઈ, એના બાળકો બાપ વિનાના યતીમ થઈ ગયા, એ પૈસાથી પણ પરત નહીં આવે એવી પરિસ્થિતિનું નિર્માણ તમે આ વિસ્તારમાં જ્યારે થશે ત્યારે એની સરખું જવાબદારી ભરૂચ નગરપાલિકાની થશે અને ભરૂચ નગરપાલિકા પાસે માનવ વધનો ગુનો દાખલ થશે. જો આમાં કોઈ ખાડામાં પડીને મળ્યું તો આ વિસ્તારમાં તમે જોવો કે ડીસી જસ સાહેબનો બંગલો આવેલો છે આ રૂટપટી પસાર, ડીસી જસ સાહેબ કલેક્ટર સાહેબનું નિવાસી સ્થાન આ રૂટપટ આવેલું છે, એસપી કચેરી આવેલી છે, એસપી સાહેબનું નિવાસી સ્થાન આવેલું છે અને ભરૂચના જાગૃત એમએલએ એવા રમેશભાઈ મિસ્ત્રીને પણ આ રૂટપટથી પસાર થવું પડે છે. તો હું ભરૂચના જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરું છું કે આ જે રોડ છે એને 48 કલાકમાં જો બનાવવામાં નહીં આવે તો ભરૂચ શહેરની પ્રજા અને હું અબ્દુલ કામથી અને આ વિસ્તારની પ્રજાને લઈને અને ખાસ કરીને ભાઈ વિરોધ પક્ષના નેતા, વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો, સત્તાધારી પક્ષના તમામ કાઉન્સિલરોની, આ કોઈ અમારી નૈતિક જવાબદારી નહીં, તમામની જવાબદારી છે. આ આપણું શહેર છે એની જવાબદારી, એની સ્વચ્છતા રાખવી, એને સુંદર રાખવા તમામની જવાબદારી છે. તો તારીખ આજે 27-8-2024 ના રોજ જો 48 કલાકમાં આ રોડ નું કમ્પ્લીટ કરવામાં નહીં આવે, ખાવાનું લેવલિંગ કરવામાં નહીં આવે તો તારીખ 29-8-2024 અને ગુરુવારના રોજ અમે સ્વયંભૂ તમામ જાગૃત નાગરિકોને લઈને ભરૂચ નગરપાલિકામાં આવીશું.
ત્યાં જોરદાર ઢળદળ રજૂઆત થશે અને એની તમામ જવાબદારી ભરૂચ નગરપાલિકાની રહેશે. એનું કારણ છે કે પ્રજા ત્રાહિમામ પુકારી ગયેલી છે. તમે 1.3 કિલોમીટરનો રસ્તો બનાવવામાં જો આટલી તકલીફ આપતા હોય તો આ બહુ નગરપાલિકા માટે શરમજનક ઘટના છે. એટલે તાત્કાલિક આ ખાડાનું રિનોવેશન કરવામાં આવે, નહીં તો 29 તારીખે નગરપાલિકાના વિરુદ્ધમાં જનન આંદોલન થશે. જય હિન્દ, જય ભારત.